અમેરિકા સ્થિત એનજીઓ અને રોટરી ક્લબ દ્વારા નવસારીમાં કૃત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરાયું. દેશમાં એક અનેક યુવાનો બાળકો અને વૃદ્ધો છે જેમને જન્મજાત અથવા અકસ્માતમાં હાથ અને પગ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે શરીરના જરૂરી અંગ ગણાતા હાથને ગુમાવનાર લોકોનું જીવન અન્ય પર નિર્ભર ન બને તે માટે અમેરિકા સ્થિત એનજીઓ અને બેંગ્લોરની એનજીઓના સથવારે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા આજે એક કેમ્પનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 80 લોકોને નિઃશુલ્ક કૃત્રિમ હાથ આપીને તેમનું જીવન સરળ બનાવવાનું એક ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. શરીરની કુદરતી રચના સામે કોઈ વખત જો જરૂરી અંગ ગુમાવવું પડે તો જીવનકાળ મુશ્કેલ બને છે. માનવ માટે હાથ અતિ મહત્વનું અંગ ગણવામાં આવે છે, ત્યારે જન્મજાત ખોડ ખાપણ ધરાવતા દિવ્યાંગોનું જીવન સરળ બનાવવા માટે અમેરિકા સ્થિત એનજીઓ અને રોટરી ક્લબના સંયુક્ત પ્રયાસ રૂપે અત્યાર સુધીના સમગ્ર ભારતના 25 શહેરોમાં 4000 લોકોને કૃત્રિમ હાથ આપવામાં આવ્યા છે. આ કૃત્રિમ હાથ વડે સરળતાથી લખી શકાય છે, ડ્રાઇવિંગ કરી શકાય છે, કાંટા ચમચી પકડી શકાય છે, મોપેડનું હેન્ડલ પણ પકડી શકાય છે. સુરત ખાતે રહેતી 25 વર્ષીય જૈની શ્યાનો જન્મથી જ જમણો હાથ ન હતો, ત્યારે રોટરી ક્લબ દ્વારા 5 વર્ષ પહેલાં કૃત્રિમ હાથનો ઉપયોગ શરૂ કરતા આજે તેઓ કોઈપણ બાધા વગર બેંક ઓફ બરોડામાં નોકરી કરી રહ્યા છે. પોતાને જેવી અન્ય યુવતીઓને પણ જીવનમાં નાસીપાસ ન થવા તેઓ અપીલ કરી રહ્યા છે. નવસારીના રોટરી ક્લબ દ્વારા 2013-14 કૃત્રિમ પગ વિતરણનો સેમિનારનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે પ્રથમ વખત કૃત્રિમ હાથના વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.